म्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो छदसदृश शोभाक्षियुगल कृपा पारवार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहिनारायण वरणिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिरम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદગુરુ નિષ્કો સ્વામી મનગંજન ગ્રંથની અંદર પરતકમન અને નિજ મનની લડાઈ વિશેની કથા લખે છે આપણે સર્વે મુમુકશુને સ્વામી મનની સામે કેમ લડાઈ લેવી અને આપણા નિજ મનને કેવી રીતે જીતાડવું આપણા આત્માની સત્તા ઇન્દ્રિયો અંતઃકરણ તમામ ઉપર કેવી રીતે થાય આપણો આત્મા આ ઇન્દ્રિયોને અંતઃકરણ રૂપી પ્રજા ને ભગવાન ને ગમે એવું કેવી રીતે વર્તાવે એવા શુભ થી સ્વામી આ ગ્રંથ લખેલો છે ક્રોધ રૂપી કરવાલ એના વિશે સ્વામીએ છેલ્લે એમ કીધું ક્રોધ કરવાલ કાહ કરે નિર્માની નિજ મન હસી નમાવે શીશને પીયું હોય પ્રસન્ન હસી નમાવે શીશને પીયું હોય પ્રસન્ન હસી નમાવે શિષને નમે તે સૌને ગમે આવી એક કહેવત છે કોઈ ક્યારેય પણ ક્રોધ કરતું કરતું આવે ક્રોધ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય આપણે ક્રોધ કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે નિર્માની જે વ્યક્તિ છે એ નમી દે છે નમવાથી ક્રોધ જતો રહે છે હસીને જે નમી દે એની ઉપર ભગવાન બહુ રાજી થાય છે બહુ પ્રસન્ન થાય છે માટે ભગવાનના ભક્તો ગઈકાલે વાત કરી હતી એ જ રીતે પરિવારની અંદર સત્સંગની અંદર બે હાથ જોડીને નમી દે ભગવાન આપણી ઉપર રાજી થાય શ્રીજી મહારાજ એમ કે છે અમને ગરીબ સ્વભાવવાળો બહુ ગમે છે અને ગરીબ સ્વભાવવાળો નંબા વાળો જ હોય ક્રોધ કરવાવાળો હોય જ નહીં ગરીબ સ્વભાવવાળાને ક્રોધ કરવો હોય તો પણ ન થાય એ ક્રોધ કરવા જાય ને તો પણ એને કરતા પણ ના આવડે ક્રોધનું નાટક કરવું હોય ને તો ગરીબ સ્વભાવવાળો ન કરી શકે નાટક પણ ન કરી શકે સદગુરુ મુક્તાનંદ સ્વામીને દાસત્વનું અંગ સ્વામીને ક્રોધ ગ્રહણ કરવો હોય ને તો પણ ન થાય તો પણ ન થાય સ્વભાવ દાસત્વ ભાવવાળો હોય માટે એવો સ્વભાવ મહારાજને ગમે છે નિજ મન નિર્માણી અને દાસત્વના અંગના કારણે ક્રોધરૂપી બાનને જીતી જાય છે આગળ હવે પરતક મને બાન માર્યું છે સૌથી મનભાવતું દરેકને બહુ ભાવે છે જાજા લોકો આ બાનથી વિંધાયેલા છે ત્યાગી હોય કે ગૃહી હોય પણ આ બાન બધાને વીંધી નાખે છે એવું બાન છે नावे निन्द्रा नयने सोय मीटे बेखे मोतने हाय मोय महोय नावे निन्द्रा नयने सोय મીટે દેખે મોતને હોયમુ હાયમુએ મિંદ્રૂપી બાન માર્યું છે પરતક મનનું નિંદ્રૂપી બાન એટલે કે ઊંઘરૂપી બાન પરતક મનનું મારેલું છે જરૂરિયાત કરતા વધારે પડતી ઊંઘ એને પરતક મનનું બાન કહેવાય રાત્રે દસ વાગે સુઈ ગયો હોય તોય સવારે છ વાગે ના ઉઠે છેલ્લામ છેલ્લો દસ વાગે સુઈ ગયેલો વ્યક્તિ બીજે દિવસે બપોરે બાર વાગે જાગે પરતક મનનો ભોગી થઈ ગયો કહેવાય પરતક મનથી વિંધાઈ ગયેલો કહેવાય એક ભાઈને એક વખત મેં હાંજે હાડા ચારે ફોન કર્યો મેં કીધું કે મંદિરે આવજો થોડી સેવા છે એટલે પહેલાં ત્રણ ચાર વખત તો ઉપાડ્યો નહીં પાંચમી વખત ઉપાડ્યો અવાજ થોડો ઊંઘમાં હોય એવો લાગ્યો અને થયું બપોરે આરામમાં ગયો હશે આ ભાઈ એટલે યુવાન છોકરો મેં કીધું કે અત્યારે આરામમાં હતા તો કે આરામમાં હતો બપોરે બે વાગે સુઈ ગયા હતા દોઢ વાગે સુઈ ગયા હતા તો કે ના રાત્રે એક વાગે રાત્રે એક વાગ્યાથી હજુ જાગ્યા જ નથી તો કે ના જાગ્યો જ નથી હજુ તો સવાર જ સાડા ચારે હાંજે પડ્યું મને આશ્ચર્ય લાગ્યું કે આટલી ઊંઘ થઈ શકે ખરી કરવી હોય તો પણ ન થઈ શકે પણ પરતક મન એવું છે ને ઊંઘાડી દે ઉઠીને ભજન કરવાનું પરતક મનને ગમતું નથી એટલે પરતક મન શું કહે છે હજુ હોઈ જાય થોડું હજુ તો ટાઈમ છે હજુ સુઈ જા થોડું પરતક મન એવું કહેશે સૂઈ જા હજુ ઘણો ટાઈમ છે કેટલી વાર લાગશે આપણે નાઈ ધોઈને પૂજાપાઠ કરવી છે એમાં વાર કેટલી લાગવાની છે હોઈ જા અને નિજમન તો એવું છે જો નિજમન જ્યારે જાગી જાય ત્યારે નિજમન નિજમન શું વિચારે છે આ નિંદ્રારૂપી બાન માર્યું છે આનાથી બધા જ વિંધાયેલા છે શ્રીજી મહારાજે સારંગપુરના ચૌદમાં વચનાવતમાં કીધું કે આળસ અને નિંદ્રા આ જે છે ને ભગવાનના ભક્તને બહુ મોટા શત્રુ છે બહુ મોટા શત્રુ છે એટલા મોટા શત્રુ છે કે ના પૂછો વાત ઘણું બધું સત્સંગની અંદર આપણું આળસમાં જાય છે એટલે જ શ્રીજી મહારાજે કહ્યું છે કે આ જીવ છે ને સત્સંગમાં તો આવી ગયો આળસનો ત્યાગ કરે આળસનો એટલી બધી આળસ હોય છે આપણામાં આપણે ભગવાનની વાત કરવા સાંભળવા છતાં પણ આળસું હોઈએ છે ભગવાન ભજવામાં આપણે જાગેલા નથી હોતા હોય છે ભગવાનના એવા ભક્તો છે કે જેના આત્માઓ જાગી ગયા છે જેને નિજમન જબરજસ્ત મજબૂત કરેલું છે જેના કારણે નિંદ્રા ઉપર એનો કંટ્રોલ છે શરીરને જરૂરિયાત જે છે ભગવાનનું ગોઠવેલું છે એ તો જોઈએ જ છ સાત આઠ કલાક જે કંઈ પ્રમાણે આયુર્વેદ કહેતું હોય ઉંમર હોય એ પ્રમાણે ઊંઘ જોઈએ તે જોઈએ પરંતુ જરૂરિયાત કરતાં વધારે પડતી ઊંઘ શરીરને નુકસાન કરે છે જરૂરિયાત કરતાં વધારે જરૂરિયાત કરતાં ઓછી પણ નુકસાન કરે અને જરૂરિયાત કરતાં વધારે એ પણ નુકસાન કરે કોઈ વ્યક્તિ એવું કરે કે આજે તો ઊંઘી લેવું છે એટલે શું ઊંઘી લે એટલે ઊંઘ ભેગી થઈ જાય ઊંઘી લે ને એટલું એનું શરીર કડતરમાં જાય ઊંઘ્યા પછી પણ એને થાક વધે જે વ્યક્તિ સવારે વહેલો જાગે છે રાત્રે ટાઈમે સુઈ જાય છે અથવા તો રાત્રે મોડું થયું છે તો ટાઈમની ઊંઘ લે છે એના શરીરમાં આળસ અને પ્રમાદ ઓછા દેખાય છે એ ફ્રેશ હોય છે અને જે વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે ઊંઘનો ભોગી બને છે એનું શરીર તૂટતું જ હોય છે તૂટતું જ હોય એ તંદ્રામાં જ હોય એને શરીરની અંદર સ્ફૂર્તિ લાગે જ નહીં એને એવું જ લાગે હાવ લૂસ છું કંઈ બીમાર છું બીમાર નથી ઝાઝી ઊંઘ લીધી છે એટલે એવું થયું છે ઓછી ઊંઘ લો તો પણ નુકસાન છે શરીર આપણું આ માયિક શરીર છે એને જે પ્રમાણે જોઈએ એ જોઈએ ઊંઘ એક જરૂરિયાત જેવી રીતે ખોરાકની જરૂર છે એવી રીતે ઊંઘની પણ જરૂર છે એટલે જ ભગવાને આ સાયકલ ગોઠવી છે દિવસે જાગવું અને રાત્રે શું પણ અહીં તો જોબ હોય કોઈનાને રાત્રે બે વાગે જોબ હોય બાર વાગ્યા સુધી જોબ હોય ભલે કંઈ વાંધો નહીં એ કરવું પડે કરવું પડે તો પછી એ રીતે સૂવે પણ જેને જોબે ના હોય કાંઈ ના હોય ખાલી ટીવી હોય કોમ્પ્યુટર જ હોય ફોન જ હોય તો એને તો રાત્રે ટાઈમે સૂઈ જવું જોઈએ અને સવારે ટાઈમે જાગવું જોઈએ પણ નિજમન અહીં શું કહે છે ભલે પરતક મને નિંદ્રારૂપી બાન માર્યું અહીં તો એકદમ સજાગ સાધક બનવાની વાત છે જે સ્વામીએ મનગંજન ગ્રંથની અંદર વાતો લખી છે સજાગ સજાગ સાધક સાધક માટે લખી છે જેને કોઈ દિવસ ભગવાનને મળી જાઓ આવા તાણ જે મુક્ષુ છે એના માટેની જ આ વાતો છે જેને એમ છે થશે તો થશે પહોંચીશું તો પહોંચીશું નહીં થાય તો કાંઈ નહીં ક્યાં બગડી ગયું છે લક ચોરાસીમાં તો જવાના નથી ફરી પાછો મારા સત્સંગમાં જન્મ ધરાવશે અને અક્ષરધામમાં લઈ જશે ભગવાન તો દયાળુ છે કૃપાળું છે થયું તો થયું ના થયું તો કાંઈ નહીં એને તો નિંદ્રારૂપી બાન વિંધી નાખે પણ જેને એમ છે આ દેહ કરીને શુદ્ધ ચૈતન્યમય થઈને ભગવાનમાં જોડાઈ જવું છે આ દેહે કરીને આવે ઠેક અક્ષર ધામની અંદર આ દેહ પડે એટલે ઠેક અક્ષર ધામની અંદર પહોંચવું છે કોઈ બીજા ધામમાં રહેવું નથી આવો નિર્ધાર કરીને મંડે આ દેહ કરીને જ ભગવાનની મૂર્તિના સુખના ભોગતા થઈ જવું છે આવો નિર્ધાર પાકો દ્રઢ સવારે સાત વાગે કર્યો ને આઠ વાગે ઓગળી જાય એવો નહીં બપોરે બાર વાગે કર્યો જમવાનું સતસંકલ્પ ઓગળી જાય એવો નહીં રટન લાગી રટન જેવી રીતે એક કોઈ પુરુષને સ્ત્રીમાં હેત થાય દુનિયામાં એવું થતું હોય છે પરિવારોમાં પણ તમારે એવું થતું હોય છે એક છોકરાને કોઈ છોકરીમાં હેત થઈ જાય એને લવ મેરેજ કરવું હોય તમારે એને લગ્ન ન કરવા દેવા હોય એ જગ્યાએ પણ તમે કહો કે અમે વિચારશું અમે તને જવાબ આપતા નથી તારે લગ્ન કરવા હોય તો બીજે કરવા પડે આવી તમે ગમે એટલી વાત કરો પણ એના મગજમાં તો એક જ રીલા લે કે મારે તો કોઈ પણ રીતે લગ્ન કરવા છે અને આ જ જગ્યાએ કરવા છે એ દીકરી હોય એને ઓલા છોકરામાં એવું હેત થાય છોકરાની છોકરીમાં એવું હેત થાય અને એની રટન લાગી રહે રટન તમે આખા પરિવારના પચાસ સભ્યો ભેગા થવા મિટિંગ કરો ને એની આરે તો પણ એ પડતું મૂકવા તૈયાર થાય નહીં કેવું આશ્ચર્ય છે એક નાશવંત શરીરમાં થયેલું હેત એ પણ જો આટલી રટન લગાડી શકતું હોય તો રટન એવી જો પરમાત્મામાં લાગી જાય તો કામ થઈ જાય પણ આશ્ચર્યની વાત એ છે જગતના સ્વંત શરીરોમાં જગતના સ્વંત પદાર્થોમાં જગતની સ્વંત સંપત્તિમાં જીવને જબરજસ્ત લગની લાગે છે પરંતુ એ જીવને ભગવાનમાં એવી લગ્ન લાગતી નથી જીવને એવું ભગવાનનું રટન થાતું નથી બહુ જ મોટી કસર આપણા જીવનની કો તો એ જ છે આપણને બીજું ઘણું રટન છે આમ કરું આમ કરું આમ કરું આમ કરું પણ ભગવાન જોવે છે ભાઈ તું બધું જ કર તું બધા જ સંકલ્પો કરે છે આમ કરી દઉં આમ કરી દઉં આમ કરવું છે પણ ભલા મારા સ્વરૂપને સંભારી રાખવું એવું તો કંઈક કર મારી આજ્ઞામાં જીવવું એવું તો કંઈક કર મારા વર્તમાનને યથાર્થ પાડવા એવું તો કંઈક કર મારા આ સ્થાપેલા સત્સંગને ઉની આંચ ના આવે આ મારા આ સત્સંગની અંદર તારું આત્યંતિક કલ્યાણ થાય એને અર્થે આટલો દાખલો કર્યો છે મોટા સંતો ભક્તોએ એ દાખલા બાજુ જોઈને એવો તો ચાલતો ભગવાન પણ આવું જોયા કરે છે નિંદ્રારૂપી બાન પરતક મને માર્યું છે પણ મન કોઈ રીતે વિંધાતો નથી કેમ નાવે નિંદ્રા નયને સુડી પર કોય સોય મીટે દેખે મોત ને હાયમુ એમ સરસ મજાની પથારી કરી હોય ગાલીચાઓ પાથર્યા હોય મખમલની ગાદીઓ નાખી હોય ઓશિકાઓ મૂક્યા હોય એકદમ ટાઢો રૂમ કરી દીધો હોય ગરમીની અંદર હોય તો અંદર અત્તરો બધા છાંટ્યા હોય આપણને એની ઉપર સુવારી દીધા હોઈએ આપણે બે દિવસથી ચાલેલા હોઈએ એ પલંગ ઉપર આપણને સુવાડવામાં આવ્યા હોય આપણે સૂતા હોઈએ અને ઉપર એક એક તલવાર બાંધેલી હોય અને એક પાતળી દોરી ઉપર આમ લટકતી હોય અને આજુબાજુની અંદર બે ચાર બંદૂકના મારા હોય એટલે કે બંદૂક લઈને આપણી આજુબાજુમાં ઊભા હોય કારણ કે હોઈ જા જો તું હલ્યો છે કે કંઈક આગો પાછો થયો છે તો પ્રોબ્લેમ તને અમે હુવાની છૂટ આપીએ છીએ તો કેવી ઊંઘ આવે ઊંઘ કેવી આવે ઊંઘ આવે જ નહીં ક્યારે આ તલવાર પડશે ક્યારે આ બંદૂકવારો વીંધશે એમ જ થાય એમ જ થાય તો સૂડી પર કોઈ સોવે સુડી ઉપર કોઈ સુવાડે અને મીટે એને મોત દેખાય એટલે કે આંખથી એને મોત દેખાતું હોય સૂડી ઉપર એને હુવડાયો હોય પછી સૂડી ખોસે ને તો આવે એને હોવડાયો હોય ને આવે એને આપણને આવે ઊંઘ આવે એને ફાંસીની સજા જેને દેવાની હોય કે પરમ દિવસે સવારે ચાર વાગે ફાંસી છે પરમ દિવસે સવારે ચાર વાગે ફાંસી છે એવી એને ખબર પડે અરે દસ દિવસ પછી ફાંસીની સજા મને આપવાની છે એવી ખબર પડે ને તો દસ દિવસ પહેલાથી ઊંઘ ઉડી જાય ઊંઘ ઉડી જાય આપણા ગળામાં જન્મ અને મરણની ફાંસી છે જન્મ અને મૃત્યુની ફાંસી છે જન્મ અને મૃત્યુની સૂળી છે વિષયોથી જો બંધાયેલા રહીશું વિષયોથી લપટાયેલા રહીશું તો આ સુળી ઉપર આ સુળી આપણને ખોસાઈ જશે એટલા માટે જાગી જાગીને ભજન કરવાનું શાસ્ત્ર કે છે અરે અડધી રાત્રે ન જાગીએ તો કાઈ નહીં પણ માપની ઊંઘ લઈને જાજુ ભજન કરીએ શરીરને જરૂરિયાત પૂરતું આપીને જાજુ ભજન કરીએ આ પતરાવડું મળ્યું છે પતરાવડાને જાજુ ન સાચવવાનું હોય જરૂરિયાત પૂરતું સાચવવાનું હોય યુઝ એન્ડ થ્રો ડીશ છે યુઝ એન્ડ થ્રો ડીશને આપણે એટલી બધી સાચવવાનો પ્રયત્ન કરીએ એને એટલું બધું એટલું બધું સાચવીએ કે આ યુઝ એન્ડ થ્રો ડીશને કેટલીક સાચવીએ થર્મોકોલની ડીશ હોય છે પ્લાસ્ટિકની ડીશ હોય છે કે જેને તમે જમવામાં ઉપયોગ કરતા હો તો એને તમે કેટલીક સાચો કેટલી વાર સાચો જમાડી લો પછી એને શું કરવાનું નાખી દેવાનું ને એમ જીવન જમી લીધું ને આત્માએ એટલે આ યુઝ એન્ડ થ્રો ડીશ છે આ શરીર નાખી દેવાનું છે એ શરીરને જરૂરિયાત કરતાં વધારે પડતી ઊંઘ આપી આપણા આત્માનું બગાડવાનું કાર્ય ન કરવું એવું મનગંજન ગ્રંથ કહે છે લો આવું જ તો કોઈ શાસ્ત્ર આપણને કહી ના જાય એવું નિષ્કુળાન સ્વામી કહે છે એક એક આપણી ખામી ખોળે છે નિષ્કુળાન સ્વામી એટલું મોટું એનાલિસિસ કર્યું છે જીવ ઉપર કે જીવને કઈ કઈ જગ્યાએ બંધન થાય છે ઊંઘનું પણ બંધન હોય ઊંઘ પણ બંધનનું કાર્ય કારણ કે એ પણ માયાનું કાર્ય છે ઊંઘ પણ બંધનનું કાર્ય બને છે એનું પણ બંધન હોય એનું પણ બંધન હોય જેને ઈસક છે આજે આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ત્રણ કલાક ઊંઘે અને દેશ માટે એકવીસ કલાક આપીને સેવા આપેલો અને એવા પૃથ્વી પર હશે કે જે પોતે ઓછામાં ઓછી ઊંઘ લઈ અને સમાજને કંઈક આપતા હશે મારો કહેવાનો અર્થ એ છે એ દેશ માટે એટલી ભક્તિ કરે છે દેશ માટે આટલી ભક્તિ કરે છે દેશ ભક્તિ છે ને દેશ તો આ બાદ જોઈએ જ કારણ કે દેશ જો સુરક્ષિત હોય તો ધર્મ સુરક્ષિત રહે દેશ સુરક્ષિત તો ધર્મ સુરક્ષિત ને ધર્મ સુરક્ષિત તો જ આપણી ભક્તિ સુરક્ષિત જો દેશ જ દેશમાં જ દેશ જ પાયમાલ થઈ જાય અથવા દેશ જ કોઈક એવાના હાથમાં જતો રહે તો ધર્મ જગત પર પણ આફત આવે અને ધર્મ જગત આખા પર આફત આવે ત્યારે તમે જે સંપ્રદાયને માનતા હો જે ઇષ્ટદેવને માનતા હો ત્યાં પણ આફત આવી શકે છે અને ભગવાન ભજવામાં વિઘ્ન થાય આજે આ દેશ રિલિજિયસ માટે ફ્રીડમ આપે છે તો આ દેશની અંદર દરેક વ્યક્તિ પોતાને જે ધર્મમાં આસ્થા છે એ ધર્મની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ભજી શકે છે એના પોતાની આસ્થાને ઠેસ લાગે નહીં એના માટે આ દેશ કેટલું બધું ધાર્મિક સંસ્થાઓને આપે છે વિદેશના મોટે ભાગના દેશોની અંદર રિલિજિયસ સંસ્થાઓ ટેક્સ ફ્રી છે એને ટેક્સ નથી કોઈ પ્રકારનો એને નથી મકાનનો ટેક્સ આપવાનો ઉપરથી એમાં ડોનેશન કરવાવાળા વ્યક્તિને પણ ટેક્સ ડિડક્શન આપે છે કારણ કે આ દેશો ધર્મના સ્થાપનને માને છે દેશને ખબર છે કે જો ધાર્મિક સંસ્થાઓ હશે તો ધાર્મિક સંસ્થાઓ દ્વારા દેશની મજબૂતાઈ થશે કારણ કે આદર્શ અને ચારિત્રવાન સમાજ ધાર્મિક સંસ્થાઓ બનાવી શકશે પરંતુ ધાર્મિક સંસ્થાઓના વહન માટે ધાર્મિક સંસ્થાઓની સેફ્ટી માટે દેશની સેફ્ટી ને દેશનો વિચાર જે મુખ્ય વ્યક્તિઓ હોય એના સંચાલકો એની અંદર એ હોવો જરૂરી છે પણ જો દેશ નાસ્તિકોના હાથમાં જતો રહે દેશ એવા દેશો એવાના હાથમાં જતા રહે કે જ્યાં આગળ ધર્મ એને ગમતો જ ન હોય તો અરાજકતા દેશમાં ફેલાઈ જાય અને પૃથ્વી પર એવા દેશો પણ હશે વાત એવી છે કે ઊંઘ એક દેશભક્તિ માટે વ્યક્તિ ઊંઘ ન લેતો હોય આપણને ભગવત ભક્તિ માટે પણ ઊંઘ છોડાતી નથી એક વ્યક્તિ દેશ માટે ત્રણ કલાકની ઊંઘ લે અને એક વ્યક્તિ પોતાના આત્માને અક્ષરધામ સુધી લઈ જવો છે એ ઊંઘ માટેનું કેલ્ક્યુલેશન કરે કે આજે આટલી ઊંઘ થઈ છે આટલી થઈ નથી આ તો બધી ભેગી કરીને પોટલું વાળીને બરાબર ભોગવી લેવી છે એ કાંઈ પોટલું નથી વળે એવું ભાઈ કે આજની રહી ગઈ કાલ ભેગી કરીને પૂરી કરીએ ને પરમ દિવસની રહી ગઈ તેના પછી પૂરી કરીએ શું અઠવાડિયું આપણે ક્યારેક ચાર જ કલાક સૂવાનું થયું હોય એટલે ચાર કલાક સૂવાનું થયું હોય અઠવાડિયે સાત દિવસ અને આવી એકવીસ કલાક રોજના સાત કલાકની ઊંઘમાંનો લેતા હોઈએ તો રોજના ત્રણ ત્રણ કલાક રહ્યા હવે ત્રણ ત્રણ કલાક થયા એટલે સાત દિવસે એકવીસ કલાક થયા ને તો એકવીસ કલાક એટલે શું એકવીસ કલાક પછી સુઈ જઈએ એટલે ઊંઘનું સેટઅપ થાય ના બહુ સરસ એનો બધું સાયક બધું એની સાયકલ હોય છે આયુર્વેદની અંદર પણ બતાવેલું છે આ રીતે આટલા આટલા ગાળાની અંદર શું એ બધો અભ્યાસ તમને ઘણો બધો મારા કરતાં વધારે હશે પણ હું એટલું જ કહેવા માગું છું જરૂર કરતાં વધારે પડતી ઊંઘ ના આપવી આયુષ્યને પણ નુકસાન છે શરીરને પણ નુકસાન છે અને ઘણું બધું નુકસાન છે જરૂરિયાત કરતાં વધારે નહીં કોને ઊંઘ આવે નીજ મન એવી રીતે સૂવે છે સૂળી પર કોઈ સોય સૂલી ઉપરાશે જ હમારી મીરાબાઈનું ભજન છે સૂલી ઉપરાશે સેજ હમારી કેસ બેદ સોના હોય કેસ બે દો ના હોય કોઈ રી મેં તો પ્રેમ દિવાની મેરો દર દન જાને કોઈ સૂડી ઉપર સેજ જેની હોય એને ઊંઘ કેવી રીતે આવે કેવી રીતે આવે જેને જન્મ મરણનું દુઃખ દેખાતું હોય જેને જમપુરીના દુઃખ દેખાતા હોય જેને લક ચોરાસીના દુઃખ દેખાતા હોય જેને પંચ વિષયના દુઃખ દેખાતા હોય એને ઊંઘ ન આવે કેતા એ જરૂરિયાત પૂરતું લઈ અને તરત પોતાના કાર્યમાં મંડી પડે કાર્યમાં મંડી પડે કારણ કે એને તો એમ છે કે મને અક્ષરધામરૂપી ખજાનો મળી જાય મને મૂર્તિરૂપી ખજાનો મળી જાય એમ વિચારે એટલે તો મંડી પડે મંડી પડે એક એકર જગ્યાની અંદર એવો એવું નક્કી થયું કે એક એકર જગ્યાની અંદર હીરા છે આની અંદર હીરા છે અને એમાં સરકારે નક્કી કર્યું હોય કે આની અંદર જેટલી કંપનીને હીરા ગોતવા હોય એ બધાય પડે અંદર અને તમારાથી લેવા એટલા હીરા લો અને અંદર બધા પડે તો રાત દિવસ કામ ચાલુ રાખે ખોઈ જાય રાત દિવસ ચાલુ રાખે જેટલા ભેગા થયા ને જેટલો માલ નીકળ્યો એટલો આપણો એમાં તો મૂર્તિરૂપી હીરો મેળવવાનો છે મશીન ચાલુ જ રાખવું પડે ભજનનું મશીન કથા વાર્તાનું મશીન ભગવાનના સ્મરણનું મશીન ભગવાનના સંતો ભક્તોના મહિમાનું મશીન એના વિચારરૂપી મશીન હાલતું જ જોઈએ બંધ જોઈએ જ નહીં મહારાજ કે આજે અમે નિંદ્રા બહુ આવી તે નિંદ્રામાં વિચાર કર્યો છે આ શ્રીજી મહારાજના શબ્દો છે આજે અમને બહુ નિંદ્રા આવી તે નિંદ્રામાં અમે વિચાર કર્યો એ શું કહે છે આપણને એ આપણને એમ કે છે ઊંઘમાં પણ જેને ભગવાન સુધી પહોંચવું છે ને એના વિચાર ચાલુ જોઈએ ચાલુ જોઈએ કયો ઉપાય કરું ને મારા મહારાજ રાજી થાય કયો ઉપાય કરું ને મારા મહારાજનું સ્વરૂપ મને વધારે યાદ રહે કયો ઉપાય કરું મારું ભજન વધે કયો ઉપાય કરું મારા વર્તમાન દ્રઢ થાય આમ તો મંડવું જ પડે આળસ અંગે કેમ ઉપજે अल्प आयुष्यनिमाय आळस अंगे केम उपजे अल्प आयुष्यनिमाय निसदिन नाम नारायण नो समरे रुदे सदाय નિષ્દિન નામ નારાયનનો સમરે રૃદે સદાય આડસ અંગે કેમ ઉપજે અલ્પ આયુષ્યની માય આયુષ્ય કેવું છે અલ્પ લાગે છે દાદા લાગે અલ્પ છે ક્યાં ગયો દિવસ ને ક્યાં ગઈ રાત ગઈકાલ નાના હતા અને ગામડામાં રમતા તા માટીના ઢગલાઓ કરી કરીને રમ્યા છો ને દાદા કે નથી રમ્યા હા લખોટી રમ્યા છો લો બધુંય રમ્યા છો અને હતા છોકરાને થઈ ગયા દાદા ખબર પડી નથી નથી ખબર પડતી ભગવાને ખબર નહીં કેવી રચના કરી છે શરીર કેદી વધી જાય છે કેદી આ લાંબો થાય છે કેદી આ ધોળા થઈ જાય છે નથી ખબર પડતી નથી ખબર પડતી હજુ કાલ સવારની વાત લાગે કાલ સવારની વાત લાગે ત્યાં તો દીકરા થઈ ગયા દીકરાને ત્યાંય દીકરા થઈ ગયા ને એ પરણવા લાયક થઈ જાય તો એ હજુ લાગે કે કાલે જ હજુ લખોટી રમતા હતા ક્યાં ગયા આટલા વર્ષો ગયા ક્યાં આટલા દિવસો ગયા ક્યાં ક્યારેક તો આમ બેઠા વિચાર તો કરજો તમે તમને આશ્ચર્ય લાગશે ક્યારેક તમને જેટલું તમારે બાળપણથી અત્યાર સુધી યાદ હોય ને એનો આમ વિચાર કરશો ને તો તમને આમ એવું લાગશે ગયું ક્યાં આટલો સમય જતો રહ્યો ક્યાં એનો આત્મા જાગે એનો જ આત્મા જાગે જે વિચારવાન હોય જે વિચારવાન નથી જેનું જીવન ચિંતનાત્મક નથી જે અંતરદ્રષ્ટિથી કોઈ દિવસ એક સ્થાન ઉપર બેસીને વિચાર કરતો નથી મારો જન્મ શા માટે છે હું શું કરવા માટે મને ભગવાને આ જન્મ આપ્યો છે આ સત્સંગમાં શા માટે છું હું સદગુરુ પાસે શા માટે છું આ શાસ્ત્રો શા માટે આ મોટા સંતોએ દાખલો કરીને લખ્યા છે આટલી કથા વાર્તાઓ શા માટે છે આનો વિચાર કરે નહીં તો ખબર પડે જ નહીં ખબર ના પડે અને આંખ બંધ થવાની થાય ત્યારે ખબર પડે સમય જતો રહ્યો હોય સમય જતો રહ્યો હોય માટે હું શું સજાગ બને જાગતો બને વિચારવાન બને એવું શાસ્ત્રો આપણને સર્વને કહે છે આળસ અંગે કેમ ઉપજે અલ્પ આયુષ્યની માય નાનું થોડુંક આયુષ્ય થોડુંક જ વીજના ઝબકારા જેટલું આયુષ્ય છે ઝબકારો કેટલી વાર રહે પાણીનો પરપોટો કેટલી વાર રહે પાણીમાં થયેલો પરપોટો એ કેટલી વાર રહી શકવાનો છે એવું જ અલ્પ આયુષ્યવાળું આપણું જીવન છે સમરે રૂદે સદાય આળસ મૂકીને ભગવાનનું ભજન સ્વામિનારાયણ 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 કર્યા જ કરું કર્યા જ કરું કર્યા જ કરું હાલતા ચાલતા ખાતા પીતા મહારાજનું સ્મરણ અને ભજન કરો તમે એવું કેલ્ક્યુલેશન કરશો આખા દિવસ દરમિયાન જરૂરિયાત કરતાં વધારે પડતી વાતો હું કઈ કરું છું એવો વિચાર કરશો ને તો ઘણું બધું એવું હશે કે જે જરૂરિયાત સિવાયના સમયમાં આપણે બોલતા હોઈશું જરૂરિયાત જ નહીં હોય પણ સમય પાસ કરવા આપણે બોલતા હોઈશું વાતો કરતા હોઈશું કેમ છો હારું છે ખાધું ને પીધું બેઠા ને ઉઠ્યા આવું બહુ થતું હશે બીજું જરૂરિયાત કરતા વધારે સમય આપણો અનુસંધાન વિના બસ ખાલી જ જતો હશે કાંઈ નહીં કરતા હોય નથી બોલતા નથી કોઈ એવું કંઈ સારું કામ કરતા તો નથી જીભથી ભગવાનનું ભજન કરતા પણ નિંદ્રારૂપી ફાંસી તો જ ટળે કે જેને એમ લાગે કે મારું આયુષ્ય થોડું છે અને કામ જાજુ કરવાનું છે કામ જાજુ કરવાનું છે નેનપુરના દેવજી ભગત જેનો એકનો એક દીકરો ધામમાં જાય અને ભગત પોતે ઘરને તાળું મારીને પોતે ભગત જતા રે ખેતરે અને ખેતરે જઈને ભગત ન્યા ભજન કરે અને ઘરવાળાને ઘીનો ઘડો લઈને મોકલે જાઓ મહારાજને રસોઈ દે આવો દીકરો અઢાર વર્ષનો યુવાન ધામમાં ગયો છે એટલે પણ એવી સમજણ નેનપુરના દેવજી ભગતને કેવી રીતે આવી ઘરને તાળું શા માટે માર્યું તો કે બીજા બધા સંબંધીઓ ભેગા થઈને રોવા આવે અને એ બધી રોકકડ થાય દીકરો ધામમાં જ ગયો છે એમાં રડવાનું શું કોઈ અમેરિકા આવે તો કોઈ રડે છે ત્યાં તો તમે અમેરિકા ચાલે અમને છોડીને એમ રડે છે ઉપરથી એ આનંદ થાય રસોઈ જમાડે જમવા આવજો આવે તમે અમેરિકા જવાના ફાઇલ ખુલી ગઈ જ તમારી જમવા આવજો અમારે ઘેર એક મહિનો જમવાનું જ અમેરિકા આવતા પહેલા અને તમારે બધા એરપોર્ટ સુધી મૂકવા આવે કે આવ્યા અમેરિકા હાલ્યા ક્યારેક બાપા આવો તો કઈ કેસરની ડબ્બી લાવજો ખાલી બસ અહીંયા આગળ ઠેક એરપોર્ટ આવે હાથ જ ઊંચા ના કરતા આવે જો કે એવી નવાઈ નથી રહી વર્ષો પહેલા હતું બધું આ પરંતુ કોઈ સારી જગ્યાએ જાય પોતાનો દીકરો છે ને વિદેશમાં એડમિશન મળ્યું અને જાય છે તો કોઈ દિવસ કોઈ વ્યક્તિ દુઃખી થતો નથી દેવજી ભગતને એવી સમજણ હતી દુઃખી ના થયા પણ દેવજી ભગતને એવી સમજણ હોવાનું કારણ શું એની પાસે જબરજસ્ત કથા વાર્તા અને જબરજસ્ત ભજન હતું ભજન નિષ્કુળાન સ્વામીને સદગુરુ ગુણાદાનંદ સ્વામી આ બંને સંતો નેનપુર ગયા છે રાત્રે હાજના ટાઈમે સંતો પહોંચ્યા છે સંતો માટે જમવાની વ્યવસ્થા કરી સંતોએ રસોઈ કરીને ઠાકોરજીના થાળ કર્યા રાત્રે કથા વાર્તા કરવા બેઠા બંને સદગુરુ સંતો વારાફરતી વાતો કરે રાતના બાર એક બે વાગ્યા સુધી વાતો કરી પછી સંતો બહુ ચાલીને આવેલા અને થાકેલા હતા ને એટલે થોડુંક ઝોલું આવી જાય એટલે ભગત કે સંતો આવે તમે આરામ કરો હું જાઉં એટલે સંતો કે ભગત તમે આરામ કરો આવે તમારે હવાર પાછું કામ હોય ને ભગત કે સ્વામી આરામ કેવો અહીંથી જઈશ ખેતરે ગાળાના માંચડા પર બેહીન મારી બસ્સો માળાનું નિયમ પૂરું કરીશ પહેલાં પછી કુકડા બોલી ગયા હશે તો કામે લાગી જઈશ અને જો પછી ટાઈમ રહેશે તો નિંદ્રાને કહીશ કે આવો એટલે નિંદ્રાદેવી આવશે બોલો એવું થાય ત્યારે આવે દાદા આપણે પકડી જ રાખ્યું હોય ચોટલી ચોટલી પકડીને બેઠી હોય નિંદ્રા ના આવે એની વાત કરે તોય અઘરી આજે સારું કહેવાય ના આવી કારણ કે આજે તો ભગાડવાની વાત આવી ને એટલે એટલે બાકી તો સેજ 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 પકડી લે કારણ કે છે જ એવી હવને પકડે ગ્રહીને પકડે ત્યાગીને પકડે બધાઇને પકડે બધાઇને પકડે અને ઝાઝા ભાગનું જેટલી કસર રહે છે એટલી તો ભગવાન કે ભગવાનના ભક્તને જેટલી કસર રહે છે એ પોતાની આળસે કરીને રહે છે પ્રથમનું વીસવું વચનામૃત કેદી દાખલો કર્યો ના થયું સત્સંગની અંદર કોઈ વસ્તુ એવી નથી કે તમે દાખલો આપણે કરીએ ના થાય આપણો દાખલો કેવો હોય છે કે ઘણી વખત આપણને એવું આમ અત્યારે આવે આ કથા સાંભળી છે ને એટલે ઘણાની ઊંઘ ઉડી જવાની હા કે કથામાં આવ્યું તું સારું આ તો પરતક મનનું બાન એટલે આવે તો ભૂકા બોલાવી દેવા છે ભૂકા નથી બોલાવાય એવી આ બધું આ બધું જે ભગવાનની શક્તિ છે માયા એ ભગવાનની શક્તિ છે એટલા માટે એને વિવેકથી બહુ જ સાવધાનીથી ધીરજથી એની સામે લડવાનું છે જો આપણે એવું વિચારીએ કે ના આજે ને આજે જ ભૂકા બોલીએ તો હા એક દાડો તો ભૂકા બોલી જ જાય કારણ કે આપણે તાનમાં હોઈએ એટલે બોલી જાય તાનમાં હોઈએ ને ભાનમાં હોઈએ બે હોઈએ એટલે પછી એક દિવસ ભૂકા બોલે પણ બીજે દિવસે પછી છે ને ડબલ કરે ડબલ એટલા માટે આ બધું વિચારવાન બનીને ધીરે 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 કરવું કરવું ખરું કરવું ખરું ઈસક લગ્ન એને મૂકવી નહીં પરતક મને આ આળસ અને નિંદ્રારૂપી બાન માર્યું છે ત્યારે નિજ મન વિચારે છે જીવવું થોડું અને ઊંઘું શા માટે જાજું નિસ્દિન ભગવાનનું ભજન કરવું છે રાતને દિવસ ભગવાનનું ભજન હૃદયની અંદર સદાય ભજન કરવું છે રાત્રે પણ પથારીમાં સૂઓ તરત તો ઊંઘ આવે નહીં ને ત્યારે જપ્યું આંગળીમાં નાખી રાખો સ્વામિનારાયણ 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 જ્યાં સુધી ઊંઘ સંપૂર્ણ ચાલુ ના થઈ જાય કારણ કે પડીએ ને તરત તો ઊંઘ આવી ના જાય ઘણા હોય છે એવા ભગવાનના કૃપાપાત્ર કે પડે ને તરત જ ઊંઘ આવી જાય એવાય હોય સારું કહેવાય એ ચિંતા જેને ના હોય એટલી બધી અને ભગવાનની અતિશય કૃપા હોય આપણી ઊંઘ લેતા હોય ભગવાનના ભક્તો એવા ઘણા હોય આખો દિવસ કામ કરતા હોય ને જેવા પડે પાંચ મિનિટમાં તો ઊંઘ આવી જાય ઘણા તો એક જ મિનિટમાં એક મિનિટમાં બધા સાયરન ચાલુ થઈ જાય સમજા નગારા તગારા બધું હાલ હાલવા માંડે હા એક રૂમમાં એમની જુદી રાખવી પડે આપણે કે આ જ રૂમમાં તમારે હોવું કારણ કે એ જેવા આડા પડે એટલે નગારા તગારા ચાલુ થઈ જાય ઘણા એવા છે આપણા ભક્તો કારણ કે આ યાત્રાઓમાં બધે આરે આવે ને પછી યાત્રા આમ ગયા હોય એટલે પછી બીજા ભગતને ઉતારો પેલી રૂમોમાં એક હારે આપ્યો હોય ને એટલે ઘણા ભક્તો કહી જાય કે સંતો આ ભગતને છે ને એકલા નાખી દો અમે અમે બીજા બે બે વજન વચ્ચે એક રૂમ શેર કરવાની છે ને હું અમે ત્રણ ભેગા હોઈ જઈશું એક રૂમમાં પણ આને તો જુદો જ નાખો કારણ કે આ હોઈ જાય છે એટલે સાયરનો બહુ વાગે છે અને થાય થાક હોય કોઈ વખત એ પ્રકારનું હોય થાય એવું અને ઘણાને બહુ મોટા વાગે સમજે એને બાજુના રૂમમાં ના વડે એની રૂમ ત્રણ રૂમ જુદો રાખવો પડે એને એવું થાય શું કરે ભગવાને આપ્યું હોય વાગે કારણ કે એટલું બધું થાક હોય કે ભૂલીને એટલે એવું થાય શ્વાન નિંદ્રા ભગવાનનો ભક્ત છે એની નિંદ્રા શ્વાન નિંદ્રા હોય શ્વાન નિંદ્રા એટલે કૂતરું છે ને એ કેમ સૂતું હોય તમે આમ સેજ સેજ નીકળો ને ત્યાં ફડકીને જાગી જાય ફડકીને જાગી જાય એમ જેમને ભજન વિચાર કરતો હોય ને ભજન માટે જે ઝપક્યા કરે ને ભગવાનના સ્મરણ માટે જે ઝપક્યા કરે ને એવાની વાત છે અને આ પરતક મનના આ બાને તો તમે અંતરમાં વિચાર કરશો ને તો વિંધી નાખેલા હશે જાજાને આપણને આપણે અંતરમાં વિચારશું તો આપણે બધી રીતે સારા હોઈશું પણ આ બાબતની અંદર પરતક મન આપણે સારા છીએ ભગવાન ભજીએ છીએ શાસ્ત્ર વાંચીએ અને સાંભળીએ છીએ પણ આ બાંધ તો એવું છે હવ ને વાલું લાગે અને ખબર નહીં કેવું વાલું લાગે જો એમાં નથી જમવાનો સ્વાદ બરાબર એ કાંઈ એવું દેખાય નહીં જમીએ તો પેટ ભરાય એટલું જ દેખાયું કંઈ કઈ જોયું તો કાંઈક પણ ઊંઘમાં કેવો અનુભવ ભગવાને મૂક્યો છે કેવો અને પાછું ઊંઘ્યા પછી જાગે ને ઊંઘે ને એમાં જ્ઞાન તો બહુ વધારે મજા આવે સંતોષ ક્યારે થાય જ માણસને જાગતો ઊંઘતો પડ્યો હોય ને ત્યારે માની લો રાત્રે સુઈ ગયો સિલાવત પડ્યો છે એટલે કે આમ પથ્થરવત પડ્યો છે અને સૂતો છે આવે હવારમાં જાગ્યો ચાર વાગે જોયું હજુ તો વાર છે પછી પાછો હુએ ને એની મજા એને બહુ આવે ચાર વાગ્યા સુધીની મજા ના આવી પણ ચાર વાગે જાગ્યો ને આવે જોયું કે હજુ તો વાર છે અને પછી જે હુએ ને એમાં એને શું થઈ જાય સંતોષ થઈ જાય ખાસ ઘણું ઊંઘી લીધું એવું છે ખરેખર એક માયાનું સ્વરૂપ છે કસ્સો એમાં ને પડે ને તારી ચાર વાગે આંખ ઉગડી ગઈ એટલે તું ફ્રેશ થઈ ગયો છે હવે હવે તું ફ્રેશ જ છો પણ હજુ તો વાર છે એમ એલારામ મૂકીને પાછો બંધ કરીને ફરી એલારામ ગોઠવીને હોઈ જાય એલારામ પાછું પોણા પાંચે વાગે તો કે હજુ હજુ પંદર વીસ મિનિટ બાકી છે એમ કરીને પાછો હોઈ જાય એની મજા એને બહુ આવે અને હંમેશા જાગ તો બોલે ઊંઘ તો અરે ઊંઘ તો બોલે જાગ તો કોઈ દી બોલે નહીં તમે છોકરાને ઉઠાડવા જાઓ ને તો તમે જગાડો ને કે તેનું જે નામ હોય એ કરીને બો બોલાવો કે ભાઈ જાગ તો એ જાગ તો હોય ને એટલે બોલશે જ નહીં આમ એટલો સ્થિર થઈને પડ્યો રહેશે તમને એવું કહેશે કે જાણે એને એટલો બધો ઊંઘમાં છે કે તમારો અવાજ જ નથી સંભળાતો એટલે સમજવાનું કે જાગે છે અને ઊંઘ તો હોય ને તમે નામદો ને તરત જ હોકારો દઈ દે હા બોલો હું હતું ઊંઘવા તો ઊંઘ ઊંઘ આવી છે એમ કે પણ પેલો તો બોલે જ નહીં ને એવું થાય ઊંઘ ભગવાન જબરી માયા માયાનું સ્વરૂપ છે જરૂરિયાત કરતા વધારે ભગવાનના ભક્તો બધાએ આપણે વિચાર કરીને જ જરૂરિયાત કરતા વધારો હોય તો ત્યાગ કરીએ કારણ કે આ પરતક મનનું મોકલેલી ગિફ્ટ છે કોની ગિફ્ટ છે પરતક મનની અને પરતક મનને શું ગમે છે આપણા આત્માનું બગાડવું ગમે છે માટે નિજ મન એવું વિચારે છે કે આ સોડી ઉપર આ શયન કરાવ્યું છે આ ફાંસી નાખી છે જન્મ મરણની તને ઊંઘ કેમ આવે છે ભગવાનનું ભજન કર સદા સ્મરણ શ્યામનું આળસ ઊંઘ નિવાર બોલે જુ બાબરૂ હરીભવે હવે બહુ સરસ વાત આવે છે નીજ મન કંઈક વિચારે છે કે આળસ અને ઊંઘનું હવે નિવારણ કરો ભાઈ ઘણું ભેગું કરી લીધું એનું કંઈ પોટલું તો ભરાયું નહીં પણ ઉપરથી શરીરમાં રોગ થયા શરીરે બગડ્યું અને આત્માનું કાંઈ સુધર્યું નહીં આ બેય ભેગું થયું માટે હવે નિજમન વિચારીને કંઈક આગળ વાત કરશે અને આ પરતક મનના બાનને મરોડશે આપણે આગલી કથામાં સાંભળશું ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ ભક્તિ ધર્માત્મજ વાસુદેવ હરે માધવ કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જે કડી દાદા બે થઈ છે એકસો ને